મુખ્યપ્રધાન નિવાસસ્થાને વેક્સિન સંદર્ભે આવતીકાલે બેઠક પણ મળશે તો આઈસીએમઆર અને નેશનલ વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ પુણે દ્વારા મંજૂરી આપ્યા બાદ આ વેક્સિનને ડેવલપ કરવામાં આવી છે કોરોના વેક્સિન હવે ગુજરાત આવી રહી છે અને ટ્રાયલ શરૂ કરવામાં આવશે આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા પ્રતિક જાદવ પાસેથી પ્રતિક જે કો વેક્સિન છે તેના ટ્રાયલ માટેની કેવી તૈયારીઓ હવે ગુજરાતમાં શરૂ કરી દેવામાં આવી છે નરેન્દ્રસિંહ ગુજરાતના જે લોકો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કોરોનાની વેક્સિન ક્યારે આવે અને ક્યારે ગુજરાતમાં કોરોનાનો ખતરો ઓછો થાય તેમના માટે રાહતના સમાચાર એ છે કે ભારત બાયોટેક નામની જે ભારતીય ફાર્મા કંપની છે તે કોરોનાની વેક્સિન પર સંશોધન કરી રહી છે અને સંશોધન પૂર્ણ થયા બાદ હવે કોવેક્સિન છે તે ગુજરાત લાવવામાં આવશે અને ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર આ જે રસી લાવવામાં આવશે ત્યારબાદ આ રસીને સીધી જ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે કે જ્યાં આગળ અગાઉ પહેલેથી જ એક હજાર જેટલા વોલેન્ટિયર્સને નક્કી કરવામાં એક હજાર વોલેન્ડિયરને પસંદ કરવામાં આવે છે અને આ જે વૉલેન્ટિયર છે તેમના ઉપર આ જે રસી છે તેનું તે ટેસ્ટ કરવામાં આવશે અને જો આ એક હજાર વોલેન્ટર ઉપર તે ટેસ્ટમાં સફળ થશે તો આ રસી છે તે તમામ જે કોરોનાના દર્દીઓ છે સાથે જ કહી શકાય કે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા વ્યક્તિ છે તે તમામ વ્યક્તિઓને આ રસી છે તે આપવામાં આવશે મહત્વની વાત એ છે કે આઈ અને વાયરોલોજી ડિપાર્ટમેન્ટ જે પૂણેમાં આવેલું છે તેમના દ્વારા આ જે રસી છે તેને મંજૂરી આપી દેવામાં આવી છે અને મંજૂરી મળ્યા બાદ હવે આ રસી છે તેનો ટ્રાયલ છે તે હ્યુમન બોડી ઉપર કરવામાં આવશે જેના ભાગરૂપે આ રસી છે તે અમદાવાદ લાવવામાં આવશે અને અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં આ રસી છે તે દર્દીઓને જે એક હજાર વ્યક્તિ પસંદ કરવામાં આવે છે તેમને આપવામાં આવશે ખૂબ મોટી વાત કહી શકાય કારણ કે આ જે રસી છે તેનો ટ્રાયલ બીજા ટ્રાયલ છે તે પાસ થઈ ગયો છે અને હવે અંતિમ ટ્રાયલ છે અંતિમ ટ્રાયલમાં જો આ રસી પાસ થઈ જશે તો કોરોના માટે સૌથી મોટા સમાચાર હશે સૌથી મોટી રાહતની વાત હશે કારણ કે કોરોનાનો હાહાકાર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે જો આ રસીને આ રસી ટેસ્ટમાં સફળ થશે તો સૌથી મોટી વાત કહી શકાય કે કોરોના માટે રાહતની વાત રહેશે જેથી કરીને લોકોમાં કોરોનાનો ખતરો ઓછો થશે અને સાથે જ જો વાત કરવામાં આવે તો આ રસી ટેસ્ટમાં સફળ થયા બાદ કોને આપી કેવી રીતે આપી તે અંગે આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મિટિંગ પણ યોજાવાની છે જે મિટિંગમાં સ્વાસ્થ્ય કર્મીઓની સાથે સાથે અન્ય નેતાઓ પણ હાજર રહેશે અને મિટિંગમાં નિર્ણય કરવામાં આવશે કે રસી જો ટ્રાયલમાં પાસ થશે તો સૌથી પહેલા રસી કોને અને કેવી રીતે આપવામાં આવશે કેટલો જથ્થો તેનો ઉપલબ્ધ થશે આ તમામ વિગતોને લઈને આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મિટિંગ યોજાવા